भाग्य है क्या जन्म में प्रभु एवं पुण्य कर्या हशे क्या जन्मों की प्रभु मेरी एवं साधना है कि आ सुख प्रभु मने मिली रह्यो छे आ जीवन की धन्य क्षणों ने हूँ मानी रह्यो छु कि मारा हाथे मारा श्रीजी ने मारा हाथे मारा प्राण प्रेष्ट ने मारा हाथे मारा सर्वेश्वर ने हूँ अर्जा समर्पित करी रह्यो छु जहाँ श्रीनाथी बाबा ने आकाशीय अग्नि ऊपर आपे अर्जा समर्पित करी धन्य 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 थी गया पूरे मल्ले तो लागू आज मारु जीवन सफल थी गयु चाहे प्रभु कृपा करो कि बस आज ही मारा देह माथी प्राण चाले आ जाए बस प्रभु हवे मारे जीवन में कहीं बाकी रह्यु ज नथी न कहीं जोवानु बाकी रह्यु न कहीं पामवानु बाकी रह्यु न कहीं करवानु बाकी रह्यु तने लाग्यु के केटला लाख फेरा में भटकतो रह्यो पण आज जारे मानव देह मळ्यो अने ए पण वैष्णव बन्यो अने ए पण जारे श्री वल्लभ मारो हाथ पकड्यो त्यारे मारा जन्मनो फेरो आज सार्थक थयो के मने श्रीजी मळ्या मने श्रीजी नी सेवा मळी मने श्रीजी नु सुख मळ्यु आज जन्मों जन्मों ना फेरा ना मारो अंत थयो छे ज्यां आ लीला ना दर्शन पूरनमल क्षत्रिय करता रह्या अभी कृपा नो अनुभव पूरनमल ने थयो विचार कर्यो आज मारा भाग नी सराहना कोण करी शके श्री वल्लभ ने कहे अबे मारे अहींया नथी रोकावो बस अहींया थी उसदा माटे चाल्यो जईश कारण के आज जे कृपानाथ आपे मने आप्यो छे आज जे सुख आज जे जीवन नी क्षण प्रभु में पामी छे ए सुख नी बराबरी क्यारे कोई करी न शके इस सुख नो वर्णन क्यारे कोई करी न सके इस सुख नी व्याख्या कोई करी न सके अने विचार करी पोते जे पण कही हतो ए सर्व समर्पित श्री वल्लभ ना चरणो मा करी अने जवा माटे तैयार थया तेरवा तैयार थया ते श्री महाप्रभु जी एमने पोतानो प्रसादी उपरनो ओढ़ाल्यो पहला मंदिर सिद्ध कर्यु वितजा सेवा थई हाथे अरंजा समर्पित करी तनुजा सेवा थई अने ज्यां श्री महाप्रभु जी प्रसादी उपरनो ओढ़ाव्यो અને ત્યાં જ માનસીનું દાન પૂરનમલને કરી દીધું અને જ્યાં પોતાના ગામ પાછા ગયા આજીવન માનસી સેવા એમને સિદ્ધ થઈ અને એટલી કૃપા હતી કે જે અરગજા આપે પોતાના હસ્તે શ્રીનાથજી બાવાના શ્રીયંગમાં સમર્પિત કરી એ આનંદ એ રસ જેવા પણ પૂરનમલ ક્ષત્રિય નેત્ર બંધ કરે અને એ જ ક્ષણ આવીને ઉભી રહી જાય જ્યાં જ્યાં નેત્ર બંધ થાય અને એમને લાગે કે હું શ્રીજીની સન્મુખ છું મારા હાથે શ્રીજીને અર્ધા સમર્પિત કરી રહ્યો છું અને એ જ આનંદની અંદર સદા મત રહેતા એ આનંદ સદા સ્થિરા રહેતા નિષ્ણાજી બાવા પણ એમને માનસીમાં બધી લીલા જતા હતા અને પૂરા દર્શન પણ એમને આપતા અને ત્યાંથી ક્રમ દર વર્ષે શ્રીનાજી બાવાનો આ વસ્ત્ર અગલો જતો પૂરનમલ ક્ષત્રિય પાસે અને દર વર્ષે જયારે શ્રીનાજીના પ્રસાદી વસ્ત્ર પૂરનમલ ક્ષત્રિય પાસે જતા અને કહેવાય એ વસ્ત્ર સ્વરૂપે સ્વયં શ્રીજી બાવા જ પૂરનમલને મળવા માટે પધારતા અને મળીને એમના તાપનું શમન કરતા મળીને એને કહેતા કે જો તું ચાહે દૂર ગયો છે તું દેહથી તો દૂર ગયો છે પણ મારા મનથી તો દૂર ગયો નથી તે મારા શ્રીયંગનો સ્પર્શ કર્યો છે તે મારા હૃદયનો સ્પર્શ કર્યો છે અને જેમ મારા ભક્તોના હૃદયમાં હું રહું છું એમ મારા હૃદયની અંદર પણ મારા ભક્તો રહે છે અને માટે હું તને મળવા માટે આવું છું અને આવી કૃપા પૂરનમલ ક્ષત્રિયની ઉપર પ્રભુએ કરી અને પોતે જાણી પણ ગયા કે આ જે કૃપા મારા ઉપર થઈ છે એ કૃપા બીજા કોઈને કારણે નહીં શ્રી વલ્લભને કારણે થઈ છે શ્રી વલ્લભે મારા પર કૃપા કરી અને આ અધિકારીને પણ એ અધિકાર આપ્યો કે આ જીવને સમર્પિત થઈ શકે અને પોતે ત્યાંથી પધારી ગયા થોડો સમય વ્યતીત થયો અને એ વખતે શ્રી મહાપ્રભુજીએ રામદાસ ચૌહાણને બોલાવ્યા અને કહે જો રામદાસ હવે મંદિરનો વૈભવ ખૂબ વધી રહ્યો છે મંદિરમાં જવાબદારીઓ ખૂબ વધી રહી છે હવે ખૂબ સાવધાનીથી સેવા કરવી પડશે એમ કહીને જ્યાં ચાબીઓના ઝુમકા રામદાસજીના હાથમાં આપ્યા અને જ્યાં શ્રી મહાપ્રભુજીના મુખથી સાવધાન શબ્દ સાંભળ્યો અને રામદાસજી સાવધાન થઈ ગયા જ્યાં શ્રી મહાપ્રભુજી કહ્યું કે રામદાસજી હવે બહુ સાવધાનીની જરૂર છે વૈભવ વધી રહ્યો છે ખૂબ ધ્યાન રાખજો ખૂબ ધ્યાનથી સેવા કરજો અને એ જ વખતે રામદાસજીના નેત્રોમાં અશ્રુ આવ્યા કહેવા લાગ્યા કૃપાનાથ હવે મને લાગે છે કે મારી સેવાની અવધિ અહીંયા પૂરી થઈ ગઈ જ્યારે પ્રભુ આપનો મિલાપ થતો થયો જ્યારે પ્રભુ શ્રીજીની સેવા મને નથી મળી અને જ્યારે શ્રીનાથજી મને સ્વપ્નમાં દર્શન આપીને આજ્ઞા કરી હતી કે કાલે મહાપ્રભુજી પધારશે તું એના શરણે જજે તને મારી સેવા મળશે પણ જ્યાં સુધી વૈભવ ન વધે ત્યાં સુધી તું મારી એકાંત સેવા કરજે પણ જયારે વૈભવ વધવા લાગે ત્યારે પછી તારો આગળ
પ્રવેશ ન રહે અને હું મારી લીલામાં પાછો બોલાવી લઈશ. જય રામદાસ સ્વામીને આવીને મહાપ્રભુજીને આ વાત કરી. નવા કોઈ મુખિયાજી આવે, તમે એમને બધી રીત બધી સેવાની ક્રમ એ શીખવાડીને પછી જજો. અને બધાને શ્રી મહાપ્રભુજી મળવા માટે બોલાવ્યા. દૂર દૂરથી બધા સંધુ પાંડે બધા વજવાસીઓ આવ્યા. શ્રી વલ્લભ કહેવા લાગ્યા, એક મૂંઝવણ ઉભી થઈ છે. બોલે શું? શ્રીજી બાવાની આજ્ઞા થઈ છે રામદાસજીને કે હવે એમને આ ભૂતલ ત્યાગ કરી પાછા પ્રભુની લીલામાં પધારવાનું છે, અને માટે શ્રીનાથજી બાવા માટે કોઈ મુખિયાજી જોઈશે. શું તમારા ધ્યાનમાં કોઈ એવા બ્રાહ્મણ છે કે જે શુદ્ધ હોય, પવિત્ર હોય અને શ્રીનાથજી બાવાની સેવા કરી શકે? સદુ પાંડે કહેવા લાગ્યા, અમે બ્રાહ્મણ તો છીએ, પણ અધિકતર અમારા પરિવારના, અમારા જ્ઞાતિના બધા કૃષિના અંધકારમાં છે, પશુપાલનમાં છે, એમને પ્રભુની સેવા અનુકૂળ નહીં આવે. અને સેવામાં આપ એમને નિયુક્ત કરશો, તેમની અંદર આચાર વિચારનું જ્ઞાન નથી, એ પ્રભુને સુખ આપી નહીં શકે. તો શું તમારા ધ્યાનમાં એવો કોઈ છે કે જે શ્રીનાથજી બાવાની સેવા કરી શકે? અને ત્યાં જ આવીને કહું, કૃપાનાથ, એક જણ ધ્યાનમાં મારા છે. એટલે કોણ? બહુ વિદ્વાન છે, ખૂબ જ્ઞાની છે, ખૂબ પ્રતાપી પણ છે, અને 33 વર્ષથી શ્રીકુંડ પાસે કુટિયા બાંધીને પોતે રહે છે. અને એનો નિયમ છે કે રોજ ગિરાજ બાવાની પરિક્રમા કરે. અચ્છા, એ કોણ છે? બોલે, માધવાનંદજી. અને ત્યાં શ્રી મહાપ્રભુજીને યાદ આવ્યું કે આ તો એમના વિદ્યાગુરુ, કે જે નાનપણમાં જેને વિદ્યા આપી અને વિદ્યા આપીને વરદાન લીધું હતું કે મને તમે ઠાકોરજીની સેવા પણ આપી. અને આજે એમને એ વિદ્યાની દક્ષિણા આપવાનો સમય આવી ગયો છે. અને કહે, એ ખૂબ જ્ઞાની છે, ખૂબ પ્રતાપી છે, આટલા આટલા 30-30 વર્ષથી અહીંયા કુટિયા બાંધીને રહે છે, રોજ શીખરાજ ભાવાની પરિક્રમા કરે, અને એમના ઘણા બધા શિષ્યો પણ છે જે રાધાકુંડ કૃષ્ણકુંડમાં આ ગૌડી બંગાળી બધા રહી રહ્યા છે, એમના શિષ્યો છે. અચ્છા, જાઓ એમને બોલાવીને લઈને આવો, જેથી શ્રીનાથજી બાવાના સેવાનો ક્રમ આગળ ચાલતો રહે. અને જ્યાં સંદેશો મોકલવામાં આવ્યો અને જ્યાં બધા લોકો નીકળી ગયા, પણ એકલા સદ્ધુ પાંડે રહ્યા. અને સદ્ધુ પાંડે જતા હતા, શ્રી મહાપ્રભુએ કહ્યું, પાંડેજી આપ રોકાઈ જાઓ. બધા તો ધીમે ધીમે આગળ ચાલ્યા ગયા, અને જ્યાં સદ્ધુ પાંડે એકલા રોકાયા, શ્રી મહાપ્રભુજીએ એક સ્વર્ણની મુદ્રા વાર કાઢી, અને સ્વર્ણની મુદ્રા વાર કાઢીને અને સદ્ધુ પાંડેને આપતા કહ્યું કે જો આપણે તો શ્રીજીની સેવા કાયમ કરીએ છીએ, પણ આજે પહેલી વાર જયારે હું શ્રીનાથજી બાવાને શ્રીંગાર ધરતો હતો, અને શ્રીનાથજી બાવાએ પહેલી વાર આજે મારી પાસે કંઈક માંગ્યું છે. સદ્ધુ પાંડે કહેવા લાગે, કૃપાનાથ, આપની પાસે શું માંગ્યું? જયારે હું શ્રીનાથજી બાવાના શ્રીંગાર કરતો હતો અને મેં પ્યારથી શ્રીનાથજી બાવાને કહ્યું, ગોપાલ, મેરે ગોપાલ. અને ત્યારે શ્રીનાથજી બાવા કહેવા લાગ્યા, શ્રી વલ્લભ, આજ આપને મુકુ ગોપાલ કહેકે બુલાયો, પણ ગોપાલ તો વાસે કહે કે જો ગાયન કો પાલક હો, ઓર હે શ્રી વલ્લભ, મુકુ તો સબસે પ્રિય કછુ હૈ તો મેરી ગાય હૈ, ઓર હે વલ્લભ, આજ એક વસ્તુ આપસે માંગુ, આજ મેરો પાટોત્સવ હૈ, આજ નયે મંદિર મેં મેં બિરાજ્યો, પણ આજ પહેલી વાર આપસે માંગુ કે મુકુ આપની તરફસે એક ગાય ચાહીએ. જ્યાં શ્રી મહાપ્રભુજી પાસે શ્રીનાથજી બાવાએ આજ્ઞા કરી કે મને એક ગાય ભેટ કરો, શ્રી વલ્લભ ને આંખોમાં અશ્રુ આવી ગયા. મારા પ્રભુએ મારી પાસે ગાય માંગી, આજે મારા પ્રભુએ મારી પાસે પ્રભુ માટે કાલે ગાય લઈને આવજો. સદ્ધુ પાંડે કહેવા લાગ્યો, કૃપાનાથ, આપ આજ્ઞા કરો, અમે આપના સેવકો તૈયાર છીએ, આપો હમણાં ઘણી બધી ગાયો લઈ આવી. ના ઠાકોરજી, મને આજ્ઞા કરી છે, અને આ મારું સૌભાગ્ય છે કે ઠાકોરજીને પહેલી ગાય હું અર્પણ કરીશ. અને જ્યાં શ્રી મહાપ્રભુજીએ મુદ્રિકા આપી અને બીજે દિવસે મુદ્રિકા દ્વારા સુંદર બે ગાયો લઈને આવ્યા, અને જ્યારે શ્રીનાથજી બાવાને અર્પણ કરી, ત્યારે શ્રીનાથજી બાવા પોતે બોલ્યા, આપને મોસે ગોપાલ કહી, પણ અબ મેં ગોપાલ ભયો. અને ત્યારે સદ્ધુ પાંડે પણ કહ્યું કે શ્રીનાથજી બાવાને ગાયો એટલી પ્રિય છે તો 100 ગાયો મારા તરફથી આપું છું, અને જેટલા વજવાસીઓ હતા બધા વજવાસીઓ કહે મારા પ્રભુને ગાય બહુ પ્રિય છે, અને દરેકના ઘરમાંથી દરેકે એક એક ગાય શ્રીનાથજી બાવાને ભેટ આપી. અને પછી વજમાં બધાએ સંકલ્પ કર્યો કે જેની ગાય પણ વ્યાય અને પેલી વાછરડી થાય એ વાછરડી દરેક શ્રીનાથજી બાવાને ભેટ આપવાની. એમ કરતા કરતા એટલી ગાયો વધી ગઈ, એટલી ગાયો વધી ગઈ, અને ગાયોને રાખવા માટે અલગ એક સ્થાન બનાવ્યું જેનું નામ પડ્યું ગોપાલપુર, જે આજનું જતીપુરા. બધા ગોપાળોની વ્યવસ્થા પણ કરવામાં આવી,
અને ધીમે ધીમે ગાયોની વ્યવસ્થા પણ થઈ. થોડી વાચી ચાલતી હતી ત્યાં સેવકો જઈને અને માધવાનજીને બોલાવીને લાવ્યા, અને જ્યાં ગાયોના પાછળ પાછળ ચાલતા ચાલતા માધવાનંદજી આવ્યા. શ્રી મહાપ્રભુજી એમના દર્શન કર્યા અને જેવા મળ્યા ઓળખી ગયા કે આ તો એ જ છે, આ તો એ જ છે કે જેને મને સંકલ્પ આપ્યો હતો, વિદ્યાભ્યાસ કરાવી જેને ભણાયા પછી મને લાગ્યું કે હવે મારે કોઈને ભણાવવાની જરૂર નથી, મને સકલ વસ્તુ મળી ગઈ. માધવજીને બોલવીજી કહે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી આગળ બોલાવ્યા અને કહ્યું, જો મેં આપે નાનપણમાં જે વચન આપ્યું હતું એ વચન આજે હું પૂરો કરવા જઈ રહ્યો છું. મેં આપને વચન આપ્યું હતું કે મારા ઠાકોરજીની સેવા હું આપને આપીશ, અને જો આજે એ દિવસ આવી ગયો છે. અને પોતે પોતાના હાથે માધવાનંદજીને લઈને ભીતર પધાર્યા. જોડે જોડે એમના 30-40 સેવકો પણ આવ્યા હતા. કૃષ્ણાજીને આજ્ઞા કરી કે સેવકોને વસાવવા માટે કોઈ તૈયારી કરો, અને કૃષ્ણાજીએ પણ રુદ્રકુંડ પાસે બધાની કુટિયા બનાવી દીધી અને ત્યાં એમને રહેવાની વ્યવસ્થા પણ કરી. માધવાનંદજીને લઈને ભીતર પધાર્યા શ્રી મહાપ્રભુજી. રામદાસજીને કહ્યું કે આપને બધી સેવા પ્રકાર, બધી વિધિ, બધો ક્રમ આપ શીખવો જેથી શ્રીનાથજીની સેવા સુંદર રીતે ચાલતી રહે. અને એમને એમ સેવા પ્રકાર બધો શીખવાયો. અને માધવપુરજીને લાગ્યું કે જુઓ, જે વસ્તુ, જે વરદાન, જે સંકલ્પ શ્રી મહાપ્રભુજી મારા માટે કર્યો હતો આજે આપે પૂર્ણ પણ કર્યો, આપને સંતોષ થયો. અને ત્યાં જ વૈષ્ણવ ભાગતા ભાગતા આવ્યા અને આવીને બે દિવસની અંદર સમાચાર આપ્યા કે કૃપાનાથ ગજબ થઈ ગયો. બોલે શું થયું? બોલે રામદાસ ચૌહાણ ઠાકોરજીની લીલામાં પધારી ગયા છે. શ્રી મહાપ્રભુજીને ખૂબ દુઃખ પણ થયું, કારણ કે જેને આટલા આટલા વર્ષ પ્રભુની સેવા કરી અને કેવા ઉત્તમ વૈષ્ણવ હતા કે જેને શ્રીનાથજી બાવાએ આટલા વર્ષો સુધી પોતાની એકાંત સેવાનું સુખ આપ્યું અને આજે શ્રીનાથજી બાવાએ એને પોતાની પાસે બોલાવી લીધો. જ્યારે કોઈ એવા ભક્તો હોય ને એને ઠાકોરજી પણ બહુ બચાવીને રાખે.